એટીએમના લૂંટારૂઓનો આતંક. બંદૂકની ધાકે લૂંટમારનો પ્રયાસ. મુંબઈમાં લાઈવ લૂંટ. કાંદીવલી લોખંડવાલા પરિસરમાં આવેલા વિજયા બેંકની એટીએમ શાખામાં ધોળે દહાડે લૂંટ જોવા મળી. આ એટીએમમાં કેશ ભરવા માટે બેંકના કર્મચારીઓ ગયા તો ખરા, પરંતુ પહેલેથી જ અહીં છુપાઈને બેસેલા બે આરોપીઓએ બંદૂક દાખવી રૂપિયા ભરેલી બેગ તેમની પાસેથી છીનવી લેવાનો પ્રયાસ કર્યો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બપોરના 1.5 કલાકે એક કેશમેન લોખંડવાલાના પરિસરના એટીએમમાં આવી સુરક્ષા રક્ષક સાથે બેંકનો કર્મચારી એટીએમમાં પૈસા ભરવા અંદર ગયો તો બંદૂકધારી બે ઈસમોએ તેમને અટકાવ્યા. જોકે સુરક્ષા રક્ષક અને બેંક કર્મચારીએ હિંમત બતાવી તો તેઓ ખાલી હાથે નાસી છૂટ્યા. જો વિજયા બેંક કા એટીએમ હૈ વહાં પે એક અટેમ્પ્ટેડ રોબરી હુઈ હૈ જહાં પે સસ્પેક્ટેડ 3 લોગ જો હૈ વો એક વેપન જૈસી પિસ્ટલ જૈસે વેપન દિખ રહી હૈ ઉસકે માધ્યમ સે ઉન્હોને કોશિશ કી પૈસે લૂટને કી વો ઉસમે નાકામ રહે પર હમને તુરંત જો ગુનાહ હૈ વો દાખિલ કર લિયા હૈ. ઇસ ઘટના કા હમ લગભગ 5 યા 6 ટીમ્સ હૈ સમતાનગર ઓર કુરાર કે જીતને ભી ડિટેક્શન સ્ટાફ હૈ ઉનકે માધ્યમ સે ઇસકી ઇન્વેસ્ટિગેશન જારી હૈ. ખાસ વાત એ છે કે કાંદીવલીની લૂંટમાં કોઈને ઈજા થઈ ન હતી, કોઈને કોઈ પ્રકારનું નુકસાન પણ થયું ન હતું, તેથી પોલીસ ચોપડે તેમણે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ આ વિડીયો વાયરલ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી અને કેશમેનના કર્મચારીઓને બોલાવી ફરિયાદ નોંધી. હાલ ફરિયાદના આધારે સીસીટીવીમાં દેખાતા બંને લૂંટારૂઓને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગોવિંદ ઠાકુર સાથે બ્યુરો રિપોર્ટ, TV9, મુંબઈ.